તો અમદાવાદના ખારીકેટ કેનાલમાં દૂષિત પાણી છોડવાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટ કર્યા વિના જ ગંદુ પાણી છોડાઈ રહ્યું છે. અહીં પમ્પિંગ સ્ટેશન નજીક બે રોકટોક ગંદુ પાણી છોડવાની કામગીરી થઈ હતી. ક્યાંક માત્ર 50% જ પાણી ટ્રીટ કરીને છોડાયું, ક્યાંક ડ્રેનેજના પાણીને બિલકુલ ટ્રીટ કર્યા વિના છોડી દેવાયું. ખુદ સરકારી વિભાગ જ હાલ સવાલોના ઘેરામાં છે. હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર ઉદાસીન છે. જીપીસીબી કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં કેમ નથી લેવાતા તે સૌથી મોટો સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ખારીકેટ કેનાલનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ આ ડેવલપમેન્ટ પણ હાલ તો સવાલોના ઘેરામાં છે. ખારીકેટ કેનાલ પર રોડ બનાવી તેની નીચેથી સિંચાઈનું તેમજ એસટીપી પ્લાન્ટનું ટ્રીટ કરેલું પાણી છોડવાની યોજના છે, પરંતુ જ્યારે ખારીકેટ કેનાલ ખુલ્લી છે ત્યારે તેમાં એ હદે ગંદકી ઠલવાઈ રહી છે કે જેના પર રોડ હવે તો બની જશે ત્યારે શું થશે તે સૌથી મોટો સવાલ છે. આક્ષેપો ઉઠી રહ્યા છે કે તેનાથી મહાનગરપાલિકા, કેમિકલ માફિયાઓ અને ફેક્ટરી માલિકોને જાણે રાત દિવસ ટ્રીટમેન્ટ કર્યા વિનાનું પાણી છોડવાનો પરવાનો મળી જશે. એટલું જ નહીં, પાણીના સેમ્પલના કરવામાં આવતા લેબોરેટરી રિપોર્ટ પણ અધિકારીઓ તેમાં ઘાલમેલ કરતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જ્યારે સરકારી વિભાગ જ ગુનેગાર હોય તો આખરે દંડવા તો કોને દંડવા તે પ્રકારનો એક પ્રશ્ન છે. કારણ કે સાબરમતી અને ખારીકટ કેનાલમાં જે રીતે એસટીપી પ્લાન્ટના જે ટ્રીટ થયેલા પાણી છોડવાની વાત છે, પરંતુ આખરે ટ્રીટ થયા વિના જ કેટલેક અંશે 50% જ પાણી ટ્રીટ થાય છે અને કેટલીક જગ્યાઓ પર તો ટ્રીટ કર્યા વિના જ પાણી છોડવામાં આવે છે. ખારીકટના આ દ્રશ્યો છે કે જ્યાં 50%થી પણ ઓછું પાણી ટ્રીટ કરવામાં આવ્યું હોય અને તેને ખારીકટમાં છોડવામાં આવી રહ્યું છે. બેરોકટોકપણે આ પમ્પિંગ સ્ટેશન રાત દિવસ આ જ પ્રકારે કામ કરી રહ્યું છે. સૌથી નોંધપાત્ર બાબત છે કે આખરે ન તો જીપીસીબી આ બાબતે કોઈ ગણકારી રહ્યું છે, ન કોર્પોરેશન આ બાબતે કોઈ રસ્તો શોધી રહ્યું છે. એટલે કે સરકારી વિભાગ જ ખુદ જે ખારીકટ કેનાલ હોય કે સાબરમતી નદી હોય તેને દૂષિત કરવાનું કાર્ય કરી રહી છે. હાઈકોર્ટે પણ આ બાબતે ફટકાર લગાવી છે, પરંતુ આખરે જાડી ચામડીના આ અધિકારીઓ ક્યારે સુધરશે અને ક્યારે પ્રદૂષણ થતું અટકાવશે તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ.